બાળકો વડીલો કરતાં વધારે બુદ્ધિશાળી હોય છે. કોઈ એક સમયે એક સુંદર ગામ હતું. વરસાદની મોસમ હતી. થોડા સમય પહેલા વરસાદ પડી અને હવે અટકી ગયો હતો. શેરીના પાણીમાં બે નાની છોકરીઓ રમતી હતી. તહેવારનો સમય હતો. તેઓએ નવા ફ્રોક્સ પહેર્યા હતા. બે નાની છોકરીઓમાં મોના સૌથી નાની હતી. અંજુ તેનાથી થોડી મોટી છોકરી હતી. મોનાએ પાણીમાં કૂદકો લગાડ્યો. તેમાં થોડો કાદવ હતો. તે કાદવવાળું પાણી છલક્યું અને અંજુના નવા ફ્રોક પર ઉડ્યું. અંજુ એ કાદવ સાફ કરી રહી હતી. તે જ સમયે અંજુની માતા એ તરફ આવી અને તેને પોતાની દીકરીનો ડ્રેસ જોતા કહ્યું, અંજુ, તારા નવા ફ્રોકને આટલો ગંદો કેવી રીતે કરી શકે છે? તેમણે અંજુને ખૂબ ઠપકો આપ્યો. અંજુની માતાએ મોનાને પકડી અને તેની પીઠ પર બે ત્રણ થપ્પડ લગાવી. મોના જોર જોરથી રડવા લાગી. તેનું ઘર નજીકમાં જ હતું એટલે મોનાની મમ્મીએ તેનો રડવાનો અવાજ સાંભળ્યો. તે ઉતાવળમાં બહાર આવી. કેમ રડે છે મોના? તેણે પૂછ્યું. અંજુની મમ્મીએ મને માર્યું, મોનાએ કહ્યું. મોનાની માતા ગુસ્સાથી અંજુની માતા તરફ વળી. મોનાની માતા અંજુની માતા સાથે ઝઘડો કરવા લાગી. અન્ય મહિલાઓ પણ ત્યાં આવી ગઈ. કેટલાકે અંજુની માતાને ટેકો આપ્યો તો કેટલાકે મોનાની માતાને ટેકો આપ્યો. લડતા લડતા બે મોટા જૂથ બની ગયા. અન્ય લોકો પણ એમના ઝઘડામાં જોડાયા. આ ઝઘડો હવે સમાપ્ત થાય એવું લાગતું જ ના હતું. તે જ સમયે અંજુની દાદી ઘરની બહાર આવી અને બધાને ઝઘડો ના કરવા કહ્યું. તહેવારનો સમય છે, તમે લોકો ઝઘડો ના કરો, તેમણે કહ્યું. પણ કોઈએ તેમનું સાંભળ્યું નહીં. આ દરમિયાન મોના અને અંજુ તેમના ઝઘડા વિશે ભૂલી ગઈ અને ફરીથી મિત્ર બની ગઈ અને તેમને લડતા લોકોથી દૂર ફરીથી રમવાનું શરૂ કરી દીધું. હવે અંજુની દાદીએ લડતા સમૂહને કહ્યું, આ બાળકોને જુઓ, પોતાનો ઝઘડો ભૂલી ફરીથી રમવાનું શરૂ કરી દીધું, ફરીથી મિત્ર બની ગયા. પરંતુ તમે મોટા થઈને હજુ પણ ઝઘડો કરો છો. તમને તમારી જાત પર શરમ નથી આવતી? બધાએ નાની છોકરીઓ તરફ જોયું. તેમને શરમ આવી અને બધા શાંતિથી પોતપોતાના ઘરે પાછા વળ્યા. બોધ: બાળકો ખૂબ સરળતાથી ભૂલી માફ કરે છે.